આ ફિલ્મ જો ટાઇટલ ઉપરથી તમને આમ તો તરત ખ્યાલ આવી જાય કે જયસુખ ઝડપાયો, એટલે એક વ્યક્તિ છે જયસુખ નામનો જે જીવનમાં દરેક જગ્યા પર ઝડપાય છે. અને જો તમે ટ્રેલર જોયું હોય તો તમને ખ્યાલ આવશે કે એક જગ્યા પર જ્યાં કામ કરે છે એક દુકાનમાં, એ બોસથી ત્રસ્ત છે, બોસ એની પાછળ પડ્યો છે, એનો એક મિત્ર છે જે હંમેશા કંઈક ને કંઈક કાંડ કર્યા કરતો હોય છે, એને કારણે જયસુખ ફસાય. નમસ્કાર, ખબરશેર.com પરથી રાજેશ. દર્શક મિત્રો, ગુજરાતી ફિલ્મો હવે ઘણું બધું કાઠું કરી રહી છે અને તમે જોયું કે ઘણી બધી સારી ફિલ્મો આવી છે જેની લોકો સરાહના કરી રહ્યા છે. હવે એક એવી ફિલ્મ આવી રહી છે જે તમને ખડખડાટ હસાવશે અને આ ફિલ્મનું નામ છે જયસુખ ઝડપાયો. તો આ ફિલ્મની સ્ટાર કાસ્ટ આજે અમારા ખબરશેર.com ની મુલાકાતે આવી છે, એમનું હું હાર્દિક સ્વાગત કરું છું. એમાં જે કલાકારો છે એમની સાથે વાત કરતા પહેલા હું તમને એમની ઓળખાણ આપી દઉં. લીડ રોલમાં છે જીમી ત્રિવેદી, લીડ રોલમાં છે પૂજા જોશી અને ડાયરેક્ટર છે ધર્મેશભાઈ મહેતા. જીમીતભાઈની તમને જો ઓળખાણ આપું તો એમણે અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરની 102 નોટ આઉટ, અને જીમીતભાઈની સૌથી વધારે મારી દ્રષ્ટિએ ઓળખાણ એ છે કે એમણે ગુજ્જુભાઈ સિદ્ધાર્થ આંધેરિયા સાથેના ઘણા બધા નાટકોમાં કામ કર્યું છે, એમની બે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે એઝ અ લીડ રોલ તરીકે એમની આ પહેલી ફિલ્મ છે. પૂજા જોશી ગુજરાતી કલર્સ પર, કુમકુમ સિરિયલ, ગુજરાતી શો કુમકુમ પગલા પડ્યા એવા ઘણા બધામાં એમણે કામ કર્યું છે અને અત્યારે એમનું પણ એઝ અ લીડ રોલ તરીકે આ એમની પહેલી ફિલ્મ છે. ધર્મેશભાઈ મહેતા આ ફિલ્મમાં ઘણા સમયથી છે અને એમણે હું મારી વાઇફ અને એનો હસબન્ડ, ચીલ ઝડપ, પપ્પા તમને નહીં સમજે એવી ઘણી બધી સારી સારી ફિલ્મો એમણે આપી છે અને આ ફિલ્મની અંદર હિન્દી ફિલ્મના જાણીતા કોમેડિયન જોની લીવર પણ છે. ધર્મેશભાઈએ આ ફિલ્મ એકદમ ટૂંકા ગાળામાં બનાવી છે એ બધી વિગત આપણે એમની પાસેથી જાણીશું. સૌથી પહેલાં એ જાણવું છે જીવિતભાઈ કે આ ફિલ્મની સ્ટોરી શું છે. આ ફિલ્મ જો ટાઇટલ ઉપરથી તમને આમ તો તરત ખ્યાલ આવી જાય કે જયસુખ ઝડપાયો, એટલે એક વ્યક્તિ છે જયસુખ નામનો જે જીવનમાં દરેક જગ્યા પર ઝડપાય છે. અને જો તમે ટ્રેલર જોયું હોય તો તમને ખ્યાલ આવશે કે એક જગ્યા પર જ્યાં કામ કરે છે એક દુકાનમાં, એ બોસથી ત્રસ્ત છે, બોસ એની પાછળ પડ્યો છે, એનો એક મિત્ર છે જે હંમેશા કંઈક ને કંઈક કાંડ કર્યા કરતો હોય છે, એને કારણે જયસુખ ફસાય છે. અને આ બધી તકલીફોને કારણે એના પ્રેમ જીવનમાં શું તકલીફો પડે છે, એટલે ટૂંકમાં જયસુખ બધી જ જગ્યાએથી ઝડપાય છે. અને જો એક જુદી રીતના જો આ ફિલ્મને જોવામાં આવે કે આ વાર્તાને જો મારે સમજાવવી હોય તો એક કોમન મેન જે એક હોય છે, જે આપણે કહેવાતો હોય છે, એ સામાન્ય માણસ પોતાની જિંદગીમાં ડગલે ને પગલે હંમેશા સમસ્યાઓથી ઘેરાયેલો જ હોય છે, ઝડપાતો જ હોય છે, અને છતાં પણ એ પોતાના ટાર્ગેટ સુધી કઈ રીતે આગળ વધતો જાય છે. અને એમાંથી રોજિંદા જીવનમાં પણ તમને બહુ જ રમૂજ એની અંદર મળતી જ હોય છે. અને આ ફિલ્મની અંદર પણ લોકો એને એ લોકો રિલેટ કરી શકશે કારણ કે એ પ્રકારની જ રમૂજ આની અંદર ઊભી થાય છે અને બહુ સરળ સરળ અને નેચરલ વેમાં અને બહુ ક્લીન રમૂજ આની અંદરથી ઊભી થાય છે. એટલે આ ફિલ્મની વાર્તા ઇટ્સ અ કમ્પ્લીટ એન્ટરટેનમેન્ટ, ઇટ્સ અ કમ્પ્લીટ કોમેડી રોલર કોસ્ટર, અને એમાં ઇમોશન્સ પણ એટલા જ અને એટલા જ રિયલ ઇમોશન્સ છે એની અંદર. જીમી, તમારી લીડ રોલ તરીકે પહેલી ફિલ્મ છે તો તમારું આ ફિલ્મની અંદર ફિલ્મનો રોમાંચ, એટલે મારા માટે રોમાંચ એટલા માટે નહોતો કે ફિલ્મનો લીડ રોલ તરીકે હું આવી રહ્યો છું, પણ રોમાંચ એટલા માટે હતો કારણ કે આની અંદર હું એક રોમેન્સ કરવાનો હતો, એક લવર બોય તરીકે આવવાનો હતો, એક લવ સ્ટોરી પણ આની અંદર એંગલ છે. કારણ કે જો તમે લવ સ્ટોરીનો એંગલ કાઢી નાખો તો સિદ્ધાર્થભાઈની સાથે પણ મેં કોમેડી કરેલી જ છે, પરેશભાઈ સાથે પણ કરેલી છે, 102 નોટ આઉટની અંદર પણ, તો એ કોમેડી મેં ઓલરેડી કરેલી છે અને લોકોએ મને એમાં જોયો છે. જે લોકો મને પહેલી વખત જોશે એ મને પ્રેમ કરતા જોશે. આ પહેલી ફિલ્મ એવી હશે કે જેની અંદર હું એક કેરિકેચરીશ તો ન કહેવાય પણ એક સામાન્ય કહી શકાય એવો છોકરો જે તરત લોકો ગમી જાય, જેને મેરેજ મટીરિયલ જેને કહી શકે, જે સમાજમાં જે કહેવાતો હોય, એ પ્રકારનું આ એક પાત્ર છે જેમાં લોકો રિલેટ કરશે, એન્જોય કરશે અને એના રિયલ ઇમોશન્સ એની અંદર બહાર કાઢવામાં આવ્યા છે. અને જે મેં પ્રયત્ન કર્યો છે ધર્મેશભાઈની ઇન્સ્ટ્રક્શનને ફોલો કરીને અને પોતાની જે પણ સૂઝબૂઝ છે એ પ્રમાણે, અને લોકો એક નવા જ કલરમાં મને જોશે આ ફિલ્મની અંદર,
એક લવર બોય જે એક સોંગ ઓલરેડી આવી ચૂક્યો છે, કશ્મીરનો સોંગ છે, અને લોકોએ ખૂબ વખાણ્યો પણ છે અને લોકોને ગમે પણ છે. સો આઈ હોપ કે આ ફિલ્મની અંદર મારું જે પાત્ર છે જે મેં એને જસ્ટિફાય કરવાનો પ્રયત્ન કર્યો છે એક લવર બોયનો, એ લોકોને ગમશે. મારા પાત્રનું નામ છે જિજ્ઞા. બહુ જ સિમ્પલ છોકરી છે જે ઓડિયન્સ રિલેટ કરી શકશે. અને આ ફિલ્મમાં એવું છે કે જિજ્ઞા અને જયસુખ એકબીજાથી પ્રેમ કરતા હોય છે, એક જ ઓફિસમાં કામ કરતા હોય છે, અને એવી સિચ્યુએશન ઊભી થાય છે કે જયસુખ હેઝ ટુ ચૂઝ સમવન એલ્સ. એટલે એમાંથી જિજ્ઞા અને જયસુખ એ સિચ્યુએશનમાંથી કેવી રીતે બહાર આવે છે અને કેવી રીતે બધું આખું કન્ફ્યુઝન ક્રિએટ થાય છે એની ઉપર આખી વાર્તા છે. એટલે ઇટ્સ અ વેરી ફન એન્ટરટેનિંગ મૂવી ટુ વોચ. આખું જે જયસુખ કઈ રીતે આખી ફિલ્મમાં ઝડપાય છે અને કેવી બધી સિચ્યુએશન ઊભી થાય છે એના ઉપર છે આખી મૂવી. ધર્મેશભાઈ, મેં એવું સાંભળ્યું કે તમે માત્ર 19 દિવસની અંદર અને 7 શહેરોમાં આ શૂટિંગ પૂરું કરી દીધું છે. મેં મારી જિંદગીમાં કદાચ એવું સાંભળ્યું નથી કે કોઈ ફિલ્મ આટલી જલ્દી પૂરી થઈ હોય. તો આ ફિલ્મ કેવી રીતે આટલી જલ્દી પૂરી થઈ? ના, જલ્દી પૂરીમાં એક પ્રી પ્રોડક્શનમાં મારી બહુ ક્લેરિટી હોય છે અને બહુ ટીવી કર્યું છે એટલે એક પ્લાનિંગ કરતો હોઉં છું કે જેટલું બરાબર અને એવું ફાસ્ટ પણ નહીં પણ ટાઈમિંગ વાઇઝ કરેક્ટ સ્કેડ્યુલ બનાવીને હું એ પ્રમાણે પિક્ચર પૂરી કરું છું. સર, દરરોજે આ ફિલ્મનું શૂટિંગ તમે કાશ્મીરમાં પણ કર્યું, તો કાશ્મીરમાં તમને કોઈ પ્રોબ્લેમ આવ્યો અથવા કાશ્મીરની શું મજા છે? સી, આ જ્યારે ફિલ્મનું ગાયન લખાયું અને જ્યારે થોડું કમ્પોઝ થયું ત્યારે મેં સાંભળ્યું તો સાંભળતા સાથે જ મને થયું કે આ ગાયન મારે કાશ્મીરમાં શું, કારણ કાશ્મીરને લાયકનું એક લવ સોંગ હતું અને એ જયસુખ એક સીધો સાધો સેલ્સમેન બતાવ્યો છે જે હંમેશા એક નાના માણસોના એક સપનાઓ મોટા હોય, લાર્જર ધેન લાઈફ હોય, તો મને કાશ્મીર એકદમ અપ્રોપ્રિએટ લાગ્યું. અને ઓફકોર્સ ગુજરાતી ફિલ્મમાં કાશ્મીર ક્યારે એક્સપોઝ થયું નહોતું તો તરત મેં કાશ્મીરનું નક્કી કર્યું અને કાશ્મીર બધું જઈ આવ્યું અને બહુ સરસ રીતે આખું સોંગ કાશ્મીરમાં શૂટ થઈ ગયું. તકલીફો નાની મોટી તો દરેક શૂટિંગમાં આવતી જ હોય છે અને બસ એ ફેસ કરી બધાના ટીમના સપોર્ટથી અમે આખું 2 દિવસમાં ગાયન પૂરું કર્યું આખું. આ ફિલ્મમાં જોની લીવર પણ છે, તે એમનું તો બહુ સારું નામ છે, તો એમનો રોલ આ ફિલ્મમાં શું છે? એમનો રોલ જયસુખ જ્યાં કામ કરે છે એના સેટનો રોલ છે. એટલે અહીંયા સેટ અને જયસુખની રોજની નોકઝોક ને બે વચ્ચે જે ભયંકર હ્યુમર પેદા થાય છે એ આખી એક ધમાલ. આ ત્રીજી જૂને ઓલ ઓવર ઇન્ડિયા એટલે ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ તેમજ યુએસ, કેનેડા બધી જગ્યાએ ફિલ્મ રિલીઝ થવાની છે એક સાથે. તો દર્શક મિત્રો, આપણે જીવિતભાઈની પૂજા જોશી અને ધર્મેશભાઈની વાત સાંભળી તો એમણે જે વાત કરી અને એમનો જે પ્રોમો પણ જોયો છે તો એવું લાગે છે કે આ ફિલ્મ તમને ચોક્કસ હસાવશે અને ખડખડાટ હસાવશે. આ ફિલ્મમાં સુખવિંદર અને પલક મુચ્છલે પણ ગીત ગાયા છે, તો આ ફિલ્મ તમારે ખાસ જોવા જવી જોઈએ અને તે પણ ફેમિલી સાથે. ધર્મેશભાઈ, જીમિત, પૂજા, થેન્ક યુ વેરી મચ. ખબર છે, ડોક્ટર. થેન્ક યુ સો મચ.